આ 700 કિલોમીટર ગાડી હાંકીને આવે કાઠિયાવાડ માંથી અને યુટર્ન લેતા ઘા વાગે છે. ટુવીલ વાળાની માથે નથી ચડાવી દેવાની ગાડી. સવાર માં 7 વાગ્યા હોય નામ વાગ્યા છે એટલે હું નાહુકામ પડો છો પાછી લેવાની. સૌરાષ્ટ્રની જનતા માટે કરતા હતા, પણ ગમે તેટલી ત્રુટીઓ તમે શોધી કાઢો, વાત માનવી પડે કે સૌરાષ્ટ્રના લોકોએ ક્યારેય ધીરજ નથી ગુમાવી. અને કોઈ જ પૂર્વગ્રહો વગર જોઈએ તો પણ ફ્રૂટની લારી વાળાની દાદાગીરી તો જુઓ કે સીધા મારવા પર આવી ગયા. 4 લોકોના નામ સામે આવ્યા છે, જે લોકોએ માર્યું હતું એ લોકોની ધરપકડ પણ થઈ ગઈ છે. 4 લોકોના નામ આ પ્રમાણે છે. 1 છે અજયભાઈ લાલ, બીજા છે રાજકિશોર ગુપ્તા, ત્રીજા છે કરણ ગુપ્તા અને ચોથા છે ગૌતમ કુમાર લલ્લા સરોજ. આ બધાના નામ જોયા પછી એક વસ્તુ સાબિત થાય કે 2 લોકો મૂળ સુરતના છે અને બીજા 2 લોકો બીજા રાજ્યના છે. અને સુરતમાં ક્રાઇમ રેટ પણ સતત વધી રહ્યા છે ને એમાં પણ કંઈક આવી જ પેટર્ન રહી છે. બહારના પ્રદેશોમાંથી સુરતમાં વસેલા લોકોને દરેકે દિલ ખોલીને સ્વીકાર્યા છે, આવકાર્યા છે. જેમ અડધા સૌરાષ્ટ્રને સુરતે આવકાર્યું છે એ રીતના જ. પણ બદલામાં સુરતને ક્રાઇમ કોઈએ પણ શું કામ ભેટમાં આપવું જોઈએ? સુરતની એક સમયની ઓળખ જે હતી એ હમણાં જ પીએમ મોદીએ ડાયમંડ બ્રુઝના લોકાર્પણ વખતે દેખાડી હતી અને કહી હતી. તો પીએમએ શું કહ્યું તે સાંભળીએ. સરહદ પૂનમે ચંડી પડવો, દુનિયા આખી ધામા પર જાય, આ મારો હુડતી ફૂટપાથ પર પરિવાર સાથે ઘારી ખાતો હોય અને મોજી એવો સાહેબ કે નાકા પરનું સર્કલમાં અહીંયા આટો મારવા ના જાય પણ વિશ્વ આખું ફરે. મને યાદ છે 40-45 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના ભાઈઓ સુરત તરફ વળ્યા તો મારા સૌરાષ્ટ્રના જૂના મિત્રોને હું પૂછું કે હવે તમે સૌરાષ્ટ્ર છોડીને સુરત આવ્યા છો તો કેવું લાગે? એ કે અમારા સુરતમાં અને અમારા કાઠિયાવાડમાં ભારે અંતર. આ 40-45 વર્ષ પહેલાંની વાત કરું. તો કે શું? તો કે અમારે ત્યાં કાઠિયાવાડમાં જો સામે સામે મોટરસાયકલ ટકરાઈ ગઈ તો કે તલવાર ઉકાળવાની વાત થાય, પણ કે જો સુરતમાં મોટરસાયકલ ટકરાણી હોય એટલે તરત બોલો કે જોની ભાઈ તારી બી ભૂલ છે ને મારી બી ભૂલ છે, હાલ ને હવે કે આટલો ફરક છે સાથી.